قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا أبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين ولعنة الله على أعدائهم أجمعين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى برادران عزيز آجني مبارك رات જે જનાબે સૈયદા સલામુલ્લાહ અલેહાંથી મનસૂબ છે, આપણી રૂહાની માં છે, એના માનમાં, એના એહતરામમાં, એના ઇઝ્ઝતમાં, એની શાનમાં જે સૂરે કૌસર નાઝિલ થયો છે, ગુઝારિશ છે કે આપણે બધા સાથે મળી બા આવાઝે બુલંદ ત્રણ એક વખત સૂરે મુબારકે કૌસરની તિલાવત ફરમાવે. તારો ઘર નથી, તારી મિલકત નથી, આ અલ્લાહ નું ઘર છે. જે અલ્લાહ નો બંદો આવ્યો જ્યાં બેસું છે ત્યાં બેસી જશે. પણ છતાં ભી તમે તૌઝુલ મસાઇલ ઉઠાડીને જોઈ લો, મુસ્તહબ છે, સુન્નત છે, બહેતર છે કે પહેલી લાઈન સફે અવ્વલમાં કોણ લોકા બેસે? જે સાહેબાને ઇલ્મ છે, જે લોકો તકવા અને પરહેઝગારીમાં મશહૂર છે, એ લોકોને માન દેવામાં આવે તો એની અંદર એકલેસો શું મળે છે? બેસી કોઈ બી શકે છે. એમ નહીં કે મારી પાસે ઇલ્મ વધારે છે, કોઈ ઓછો ઇલ્મ વાળો આગળ બેસો છે તો હું એને કહું, એ ભાઈ આગળ કોઈ આગળ સિસ્તાની કે છે, અમારું માન રાખો, પીછે ચાલ્યા જાઓ. અરે નહીં, આમ કરવા જાય તો આપણે જ પોતે જલીલ બની જાય છે. સાહેબે ઇલ્મ છો તો શું થઈ ગયો? તને તારામાં ઇલ્મ હોય તો પેલા તને ઈ સમજદારી આવવું જોઈએ કે જેવી રીતે તું ચાલે છે તને રિસ્પેક્ટે કરવામાં આવે. તારી પેલા ફરજ છે કે તું સામેવાળાની રિસ્પેક્ટે કર. રસૂલે ખુદાની કાફિરોની રિસ્પેક્ટે કર્યા છે, માન રાખ્યા છે, જાહિલોનો માન રાખ્યા છે. રસૂલે ખુદા કોઈને નીચ નથી સમજ્યા. ને સ્વે જે સુઈ કેલ્કે શોઝ ના, આ રસૂલે ખુદા નથી, ન એની તાલીમ છે, ના એના કિરદાર થી, એના અખલાક થી, એ બતાવ્યા છે, સાબિત કર્યા છે, જેવો હું છો એવો કોઈ નથી. કે દુશ્મનને બી કેવું પહેરો, ભલે અમે આ માનસતા દુશ્મન છે પણ એના જેવા આપણે છે નહીં, આપણાથી અફઝલ છે. તો તમે જોઈ લો, નમાઝે જમાતની અંદર બી આપણને તાલીમ મળે છે કે તમે લોકો જે નેકી કરી રહ્યા છે, ભલાઈ કરી રહ્યા છે, એનું સમાજની અંદર તમે લોકો માન રાખો, એવી રીતે માન રાખો કે બધાને રસ્ક પેદા થાય, હું બી જે છે ને સમાજની અંદર આવો બનું, એ લોકો આગળ વધે. બસ આટલો એલાન કરીને કહેવા માંગુ છું ભાઈઓ, આજની રાતના આપણી માં બહેનોએ બહુ જ મહેનત કરી છે, કરો જે પણ કરવા વાળા, પણ આવા દેશની અંદર બાયડી બી કામ કરે, ધની બી કામ કરે, સવારથી સાંજ સુધી મશીન માફક કામ કામ કામ, અને એ કામમાં રહી થાકીને બી પછી એની અંદર વક્ત નીકાળું, મજલિસમાં આવું, નમાઝમાં આવું, એમાં વધારે સવાબ મળે છે. અને એ કુરબાની વગર નથી થતી.
થઈ શકતો તો આજની રાતના તમને ખબર છે આપણે ફેથ ધ મેન બનાવ્યા છે માનવ દિવસ બરાબર આપણી ઓરતો તરફ અને એનો કંઈક નાનો કાધો બનાવ્યા છે દસ એનો કાંઈ દસ એનો છે એવી વસ્તુ મળશે કે જે વસ્તુની આપણે જરૂર બી નથી કાંઈ જરૂર નથી એવી વસ્તુ મળશે દસ એરોમાં પણ ઓલો જે કાધો છે સેપા સાકી કો સેપાલે જી ઝેરો બી કો શું છે કે એ લોકો બિચારે આટલી મહેનત કરેલા છે માનો દિવસ બનાવવા માટે એ લોકોને આંકુરાશે કરવા માટે કમસકમ આજે માં ફાતેમા જેને આપણે માં 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 કહી રહ્યા છે જે ફાતેમા ઝેરાને આપણે પોતાની સગી માંથી મે વધારે માન આપે છે ઇજ્જત આપી રહ્યા છે એની યાદમાં આજે રાતના સિંગુપે જરા ખિસ્સામાં હાથ રાખી આપણે બધાય ઈ 10 એરોનો કાધો લેવે અને પોતાની કોઈ બુઝુર્ગ માને માં મોજુદ હોય તો સગી માને સગી માં મોજુદ ના હોય તો માસી માસી મોજુદ ના હોય તો કોમની કોઈ બુઝુર્ગ ઓળખતે માં ફાતેમાના નામનો આપણે જાણીએ તોફો બી આપે અને જે લોકો આવા નેક સારા પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરે છે કમસકમ એ લોકોની કદર કરતા કમસકમ આજની રાતના એ લોકોના હાથમાં આપણે દુઆએ ખેર બનાવે એક દુરૂદ પરિયે મોહમ્મદ વાલે મોહમ્મદ પરિયે કે જે ફકત જમીનની મખલુકાત હતી રૂહાની મખલુકાત હતી મલકુતી મખલુકાત હતી આ તો અલ્લાહનો એહસાન છે અને ઇન્સાનની જે પોતાની જિંદગીમાં પગલે પગલે અમોને યાદ કરે છે યા ખુદા હર શ્વાસની અંદર આપણે ફાતેમાની હર દુઆની અંદર આપણે હતા અરે જિંદગીમાં તો હતા મરતી મરતી છેલ્લી શ્વાસમાં બી મલેકુલ મોત રૂ કાઢો આવ્યો છે એવી હાલતમાં બી ફાતેમા ઝેરા અમોને દુઆ દેની ચાહે મલકુતી મખલુક છે અલ્લાહ તઆલા ની ખાસ એના બારામાં અલ્લામા સાયમ ચિશ્તી બી લખે છે આજની રાતની મજલિસમાં મૂકી દઉં છું તરત જ હું વાકિયાત ઉપર આવું છું અલ્લાહ તઆલા ઈ તમામ દર ઉલમાને જઝાય ખૈર અતા કરે બીબી ફાતિમા ઝેરાના સદકા થી ઇન્શાઅલ્લાહ તઆલા એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વાલે મોહમ્મદ ઇસ્લામની ઊંચ તાલીમ શું છે ઇસ્લામની ઊંચ તાલીમ આ નથી જેનો ચહેરો વધારે ખૂબસૂરત હોય ચહેરાની સુરત અબુ લહબના બારામાં ઓલોમાં લખે છે મને આયતુલ્લાહ નાસિર મકારમે શિરાઝીનો જુમલો બહુ જ પસંદ આવ્યો અલ્લાહ એને સલામત રાખે એ કહે છે અબુ લહબ મલૂન લાનતી જહન્નમી એ આટલો ખૂબસૂરત હતો કે એના ગાલ છે ને એ બી ટમાટા જેવા લાલ થઈ જતા આટલો ખૂબસૂરત પણ તમે મને કહો કે એની ખૂબસૂરતી શું કામની હા અબુ જહલની ખૂબસૂરતી શું કામની અને જનાબે બિલાલ ભલે સફેદ રંગના ના હતા પણ આજ દિવસ સુધી એના નામ ઉપર સલાવાત પરાય છે તો કહેવાનો મતલબ શું ઇસ્લામની અંદર ફઝીલતનો મેયાર ફક્ત સુરત નથી આહાહાહા પેલો નુક્તો બીજો નુક્તો હું જે વાક્યો બયાન કરું છું એ વાક્યાની અંદર આ વિચાર કરવાવાળો માણસ બીબી ફાતેમા ઝેરાનો કોમ્પારેઝો બી નતો કહેલો કે હું જેવો છો એવી બીબી ફાતેમા નથી હું જેવો છો બીબી ફાતેમા જેવો છો ના એ માણસ ઓળખતો બી નતો ના ચલો આપણે વાક્યમાં જઈએ તો સસ્પેન્સ ખતમ થાય કેવા શું માંગે છે આ મજલિસમાં બી સસ્પેન્સ હોય છે એક દુરૂદ પરિયે મોહમ્મદ વાલે મોહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વાલે મોહમ્મદ
ત્યારે સુન્નતના ઉલમા ભી લખે છે જનાબે આદમ અલી સલામ પેદા થઈ ચૂક્યા જન્નતમાં સેર કરી રહ્યા છે જનાબે હવ્વા સાથે છે એકબીજાની ખૂબસૂરતી જોવે છે જનાબે આદમ જનાબે હવ્વાને કહે છે હા મદાન અલ્લાહ તાલા જેવા ખૂબસૂરત આપણા બે જણાને બનાવ્યો છે એવી ખૂબસૂરતી કોઈને નથી આપ્યો સફરે બાકી માણસ કોઈને જોયા નથી તો શું કે ખોટું નથી બોલ્યા ફખર નથી કર્યા ઘમંડ નથી કર્યા અલ્લાહની નેમત તો ઇકરાર કર્યા છે છે કે નહીં પણ અહીંયા શું થઈ ગયો જેમ એના જબાનથી આ જુમલો નીકળ્યો અલ્લાહ તાલાને બરદાશ્ત રાખ્યો જિબ્રાઈલ આને તું જન્નતુલ ફિરદોસ માં લઈ જા મારા પાડોશી ના ભી માશાલ્લાહ એક ફિરદોસ ભાઈ છે તું પડે મોહમ્મદ વાલે મોહમ્મદ માથા ઉપર તાજ છે તખ્ત ઉપર બેઠા છે કાનમાં બાલી છે અને ચહેરામાં નૂર છે એના નૂરથી જન્નતમાં નૂર હું કહું એના ચહેરાના નૂરથી જન્નત રોશન નહીં નહીં મારા ભાઈઓ હું તમારા ઝહેનોને જ્યાં લઈ જવા માંગુ છું સૂરજ નૂરાની છે કે નથી બરાબર એની બાજુમાં આ બત્તી બી નૂર આપે છે પણ સૂરજ ની સામે તમે આ નૂર રાખો તો આ કોંતાશમાં આવશે દુનિયાની અંદર કોઈ એવી બત્તી છે કે જે સૂરજ ના મુકાબલા ની અંદર પોતાના નૂર ને વધારે સાબિત કરી શકે નત સાન એક્ઝિસ્ટે પા જન્નત આખી નૂર થી ભરેલી છે પણ ઈ જન્નત નો આખો નૂર પેશાની એ જનાબે ફાતિમા ઝહરા ના નૂર નો સદકો છે જન્નતીઓ જન્નતમાં જશે ને હરેક જન્નતી પોતાની જન્નતી હૂર બૈરાઓ સાથે મહેલમાં હશે ને અચાનક ઈ જન્નત ની અંદર એક નૂર નીકળશે આ જન્નતીઓ એકબીજાને જોઈને કહેશે અરે આ નૂર ક્યાંથી આવ્યો બીજી કોઈ જન્નત છે મલાઈકા આવીને ખબર દેશે આ તો ઇમામ અલી અલેસલામ જનાબે ફાતિમા ઝહરા સાથે વાતચીત કરતા હતા અને એના મુસ્કુરાહટથી એના દાંતોથી નૂર નીકળ્યો ને ઈ અહીંયા ચમકી રહ્યો જો હૈદર કહે રોવે વો કુલ કા મદદગાર હોય ઉસસે અમે ભી પ્યાર હોય વો નારા અલી જે તક જોઈ રહ્યો છો તો કે ઈ કાઈ નથી એના શોહર અલી અલેસલામ અને જો શબીએ અલી જન્નતમાં ઈ વખતે બનાવવામાં આવી જ્યારે હઝરત અલી હજી પેદા નથી થયા દુનિયામાં જન્નતમાં તો અલગ વસ્તુ છે તો કે આ કાનોમાં બાલી છે ચમકી રહી છે નૂરાની તો કે એના દીકરા હસન ઓ હુસૈન તો કે આલોકા તો શું આલોકા મારાથી પહેલા પૈદા થયા છે તો કે આદમ તમારી પેદાઈશના હજારો વર્ષ પહેલા અલ્લાહના નૂરને પેદા થયા તમે વિચાર કરો ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલેહાની મૌજૂદગીમાં જનાબે આદમ કહે કે અમારા જેવો કોઈ ખૂબસૂરત નથી હાલાકે બીબી ફાતિમાનો કોમ્પારેઝો બી નથી કર્યો એને ખબર બી નથી કે ફાતિમા ઝહરા કઈ ખાતુનનો નામ છે છતાં બી મોઢામાંથી પારોલ નીકળ્યા કુદરતને મજા ના આવી તો દુનિયાની અંદર જેવો લોકો કહી રહ્યા છે ફલાની ફાતિમા ઝહરાના બરાબર ફલાની ફાતિમા ઝહરાના બરાબર અરે તમારા દાદા આદમ બરાબર નથી તો આ કેમ તો હિન છે જનાબે ફાતિમા ઝહરાની શાન
ولادت نشان بھی عجیب طرح اللہ تعالی جناب فاطمہ زہرا نو ذاکر چھے جناب فاطمہ زہرا نی فضیلتو کیم اللہ ظاہر کرے چھے روایت نی اندر چھے شیخ عباس قمی بھی لکھا چھے اینی اندر چھے کہ پیغمبر خدا پیغمبر خدا مولا علی انے اینی ساتھ ساتھے انیا بیجا صحابیوں بھی ہتا بیٹھا ہتا جبرائیل امین آئے گا یا نبی اللہ اللہ نو ایک خاص حکم چھے 40 دیوس سودی تمہیں تمہاری گھر والی جناب خدیجہ تھی دور رہ والو چھے اللہ نو اینی اندر کائی امر چھے چھپائیو انے آ 40 دیوس نی اندر تم نے عبادتو کروانی چھے نے روزہ رکھوانا چھے روایتوں نے اندر چھے پیغمبر خدا امارے یاسر نے کہے چھے مارا گھر پیغام دیا ہو کہ ماری یادی نہیں کرتا خدیجہ نے کہی دی جو دروازہ بند کری نہ کہ ماری بات نہ جوڑے پن ہوں جے نتھی آو تو اینا مطلب ایم نتھی کہ ہوں ناراض چھو اللہ نو امر چھے تمہارا وچار اللہ طرف بہتر رات جو سارا جرات جو کارن کہ اے خدیجہ تمہارا اخلاق کردار نے عمل ایوا چھے کہ دروج اللہ تعالی ملائکہ نے سامنے فخر کری رہی ہو چھے تمہارا جو آبو صبر جناب خدیجہ نے بھی کروں پہلو اپنی زندگی ماں بھی کوئی بھی پریشانی آوے تو گھبرائی نہیں صفے پارتی دلا گی اللہ سامنے حسن زن رکھے اللہ چاہے تو دشمن تھی بھی فائدو بنی جا سکے اور نہیں چاہے تو گھر بیٹھا بھی نقصان آوی جا سکے ایاں سو تھے گیو کہ جناب پیغمبر خدا چلا جا سے 40 دیوز سوڑی پیغمبر خدا آکھی آکھی رات عبادت کرے روزہ اور رکھے اور ایاں جناب خدیجہ